એક તરફ શ્રી ગિરિરાજજીના ઊંચા ગિરિશિખરોના દર્શન થાય છે. ગામની બાકીની ત્રણેય બાજુઓ લીલા વૃક્ષોની ઘટાઓથી ભરચક છે. ગામના પાદરે નયન રમ્ય વૃક્ષાવલીઓની વચ્ચે સુંદર મજાનો ગોવિંદ કુંડ શોભી રહ્યો છે. આ કુંડમાં શીતળ જળ આછા પવનની લહેરકીઓની થાપટથી હિંડોળા લઈ રહ્યું છે. શ્રી વલ્લભ મહાપ્રભુજી પોતાના સેવક વૃંદ સહિત અહીં પધાર્યા છે. શ્રી ગિરિરાજજીના દર્શન થતા સૌ અતિ ખુશ થયા. આપ રાત્રિ મુકામ માટે યોગ્ય સ્થાન શોધતા શ્રી ગિરિરાજજીની તળેટી પાસે પધાર્યા. આ મુકામની બરાબર સામે એક વિશાળ હવેલી જેવું મકાન આવેલું હતું. તે હવેલીની બહાર સુંદર મજાનો ચોતરો હતો. તે મકાનથી શ્રી ગિરિરાજજીના દર્શન ખૂબ નજીકથી થતા હતા. આજે આપણે એજ મુકામ કરીશું. કૃષ્ણદાસ મેઘમ મુકામની સર્વ વ્યવસ્થા કરી શ્રી વલ્લભ તે ચોતરા પર વિરાજમાન થયા છે. તેમની બાજુમાં સર્વ સેવકો બેઠા છે. ત્યાં હરસાનીજીએ પૂછ્યું, શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યો હતો અને આ રીતે ઇન્દ્ર નું માન ભંગ કર્યું હતું. ત્યારબાદ સર્વ વ્રજ વૈષ્ણવોએ શ્રી કૃષ્ણ ભગવાનની અને ગોવર્ધન પર્વતની પૂજા કરી અને 56 ભોગના અન્નકૂટનો મનોરથ કર્યો. મહારાજ, શ્રી મહારાજ અન્નકૂટ કેવી રીતે આરોગાવ્યો? સર્વ વ્રજ ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે કૃષ્ણ ભગવાને એમની સહસ્ત્ર ભુજાઓ ધારણ કરીને આ 56 ભોગનો અન્નકૂટ આરોગ્યો અને ત્યારબાદ આનોર એમ આજ્ઞા કરતા હતા. એ જ રીતે આ સ્થળનું નામ પડ્યું આન્યો. હા દમલા, ઇન્દ્રએ પ્રભુની ક્ષમા માંગવા માટે ધરતી પર આવીને આ ગોવિંદકુંડની રચના કરી અને એ ગોવિંદકુંડના જળ વડે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. તો તે માટે જ તે ગોવિંદઘાટના નામે જાણીતો થયો છે. હા દમલા, પણ દમલા આપણે અહીં એક વિશેષ કાર્ય સંપન્ન કરવા આવેલ છીએ. રાત્રિના નિવાસ દરમિયાન પ્રભુએ મને આજ્ઞા કરી. પ્રભુએ આપને શી આજ્ઞા કરી છે? કે શ્રીનાથજી અહીં પ્રગટ થવાના છે અને આપ શ્રીની સેવા કરવાની મને આજ્ઞા કરી છે. મહાપ્રભુજી પોતાના સેવકો સાથે વચનામૃત કરતા હતા ત્યારે થોડાક વ્રજવાસીઓ આપશ્રીની પાસે આવ્યા અને તેમાંથી એક પ્રૌઢ અગ્રણી આગળ વધી હાથ જોડી વિનંતી કરી. મહારાજ, મારું નામ સદા પાંડે છે. જાતિથી હું બ્રાહ્મણ છું અને હું આ ગામનો મુખ્ય છું. આપ અહીંયા પધારીને મારું ગામ પાવન કરી છે. આપના દર્શન કરવા માટે અમારી આંખો તરસતી હતી. સદુ પાંડે સહિત અન્ય વ્રજવાસીઓએ શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. જોપે શ્રી વલ્લભ પ્રગટન હોતે, શ્રી વલ્લભ પ્રગટન હોતે, જોપે શ્રી વલ્લભ પ્રગટન.
शास्त्र सब रोते झोपे श्री वल्लभ प्रगटन होते प्रेम स्वरूप प्रगट पुरुषोत्तम बिन पाए कैसे खोते सेवा काज लाल गिरधर की कुसुम दास कैसे पोते झोपे श्रीवल्लभ प्रगटन श्रीवल्लभ प्रगटन होते अस्तु महाराज आ सामे मोटू मकान देखाय छे ते मारू मकान छे आप याज्ञा करो तो त्या रसोई व्यवस्था क्या कराव्य आप सी चाहो तो सीधू सामग्री अहम मकवा आप हमारा मेहमान छो आपने परणागत करवी ये हमारी फरज छे તમારા આદર પ્રેમ અને આદર સત્કારથી અમારા ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન થયા છે આપ શ્રી એક વ્રત રાખે છે એ વ્રત અનુસાર તેઓ પોતાના સેવક સિવાય કોઈનું કંઈ પણ સ્વીકારતા નથી તો આપ મહેરબાની કર તો આપ ખાવા ભોજન માટે ભોજન વગેરેની ચિંતા કરશો નહીં આમ વાત ચાલતી હતી ત્યાં શ્રી ગિરિરાજના શિખર પરથી ધીમો મધુર સ્વર આવ્યો અરી નરો મને ભારી ભૂખ લાગી છે તું મને જરા દૂધ તો આપી જા મારી જા મહારાજ હમણાં જ દૂધને આવું છું આપ જરા સબર કરો આ અમારા ઘેર મહેમાન પધાર્યા છે માટે તેમની પરોના ઘટ કરીને હમણાં જ દૂધને આવું છું મને જરા પેલા દૂધ આપી જા શ્રી વલ્લભ એક ચિત્ત થી નેત્રો મીચી પર્વત પરથી બોલતા વચનો નું રસપાન કરી રહ્યા હતા નરો મોટા દેગડામાં દૂધ ભરી દેગડો માથે મૂકી ઝટપટ ગિરિરાજજી પર ચડવા લાગી થોડા સમયમાં ખાલી દેગડો લઈ ને નરો નીચે આવી ચૌતર પાસેથી પસાર થતી હતી ત્યાં શ્રી વલ્લભ નરો સામે જોઈને મંદ સ્મિત ફરકાવી બોલ્યા બેટા આ દેગડામાં જો થોડું દૂધ બચ્યું હોય તો મને આપીશ મને તો થોડું જ દૂધ જોઈએ છે મને આ દૂધ પ્રસાદી તરીકે તું આપીશ આમ શ્રી વલ્લભ અને સદુ પાંડે વચ્ચે વાતચીત ચાલી સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને નામ નિવેદન આપવાની વિનંતી કરી એટલે શ્રી મહાપ્રભુજી સદુ પાંડે નરો અને ઘરના સર્વેને નામ દીક્ષા આપી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી વલ્લભે સદુ પાંડેને શ્રીનાથજી પ્રાકટ્ય વિશે પૂછ્યું આજથી લગભગ 75 વર્ષ પહેલાની વાત છે શ્રાવણ સુદ પાંચમનો દિવસ હતો આજ આન્યોર ગામનો
એક વ્રજવાસી પોતાની ગાય શોધવા માટે શ્રી ગોવર્ધન પર્વત પર ગયો હતો. વ્રજવાસીને તે ગાય પર્વત પર ચડી જતી હતી અને એક બખોલમાં બધું દૂધ સ્ત્રવી દેતી હતી. આ અદ્ભુત દ્રશ્યને જોવા માટે સર્વ વ્રજવાસીઓ પર્વત ઉપર આવ્યા. એક અનુભવી વ્રજવાસીએ કહ્યું, સારસ્વત કલ્પમાં ઇન્દ્રએ વ્રજ ઉપર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની ડાબી ભુજાની ટચલી આંગળી ઉપર શ્રી ગિરિરાજને ધારણ કર્યા હતા. વૃષ્ટિ થઈ ગયા પછી જ્યારે શ્રી ગિરિરાજને પૃથ્વી પર મૂક્યા ત્યારે સૌ વ્રજવાસીઓએ ડાબી ભુજાનું પૂજન કર્યું હતું. તેથી સૌએ મળી તે શિલા ઉઠાવતા તે જ ડાબી ભુજાના દર્શન થયા અને સૌએ તે દેવને વિનંતી કરી કે અમે આપને બહાર પધરાવીએ અને આપનું મંદિર બનાવીએ. પરંતુ દેવે સ્પષ્ટ આજ્ઞા કરી કે હું હમણાં નહીં આવું, શ્રી વલ્લભાચાર્યજી અહીં પધારશે અને તેઓ અમને પધરાવશે અને મારી સેવા શરૂ કરશે. આવતીકાલે વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે, અક્ષય તૃતીયાનો દિવસ છે. આપણે શુભ મુહૂર્ત જોઈને ગિરિરાજજી તરફ પ્રગટ પ્રયાણ કરીશું અને આપ શ્રી પ્રભુના દર્શન કરીને નેત્ર તૃપ્ત કરીશું. આજે આપણે આરામ કરીએ. શ્રી વલ્લભે ગોવિંદ કુંડમાં સ્નાન કરી સેવકો સહિત સુંદર ધરતી ઉપરના ધારણ કરી સંધ્યા વંદન કરી વ્રજવાસીઓ સહિત શ્રી ગિરિરાજજી પર ચઢવા પ્રયાણ કર્યું. શ્રી વલ્લભે લાંબુ ડગલું ભરી શ્રી ગિરિરાજજી નજીક જઈ દંડવત પ્રણામ કર્યા. ગિરિરાજજી અલૌકિક સ્વરૂપે પ્રગટ થયા અને વિનંતી કરી, શ્રી વલ્લભ આપના પધારવાની તો વર્ષોથી રાહ જોઈ રહ્યો છું. આપના ચરણ સ્પર્શ માટે તો હું તલસી રહ્યો છું. આપ શ્રી આપના ચરણારવિંદ મારા હૃદય પર ધરી વિરલતાથી વળતા આ હૃદયને શાંત કરવાની કૃપા કરો. આપ તો શ્રીનાથજી માની પ્રસન્નતા માટે બધાઈ રહ્યા છો, પણ આનાથી આપને બહુ પરિશ્રમ થશે. શ્રી વલ્લભ મને ઘણો આનંદ થશે. આપ શ્રીના ચરણ સ્પર્શ તો ઘણા કોમળ છે, જ્યારે મારી શિલાઓ ઘણી કઠણ છે. પરંતુ મને શ્રદ્ધા છે કે આપના ચરણારવિંદથી મારી શિલાઓ પણ કોમળ થઈ જશે. મહાપ્રભુજીએ ખૂબ જ હળવેથી શ્રી ગિરિરાજજી પર ચરણ ધર્યું. શ્રી ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ ગયા. શ્રી મહાપ્રભુજીએ શિખર પર ઊંચે દ્રષ્ટિ કરી તો શ્રીનાથજીના દર્શન થયા. બોલ શ્રી ગિરિરાજ ધરણકી જય. મુખારવિંદ પર હાસ્યનો સાગર પથરાયેલો હતો. શ્રી વલ્લભે શ્રીનાથજીના આ અલૌકિક સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા. વર્ષોનો વિરહ તાપ આજે દૂર થયો અને કૃષ્ણ અધ્યામૃત પણ કરવાની તૃષ્ણા એટલી વધી ગઈ કે આપના મુખારવિંદથી આનંદપૂર્વક બોલાઈ ગયું. અધરમ મધુરમ વદનમ મધુરમ. શ્રી વલ્લભાચાર્યજી શ્રી ગિરિરાજજી મધુર અધરને ચૂમી લેવા માટે ઝડપભેર ડગલા ભરવા માંડ્યા. ત્યાં શ્રીનાથજી પણ શ્રી વલ્લભને
આધાર સુધારો પણ કરવા માટે ડગલું ભરી નીચે પધાર્યા. નયનમ મધુરમ હસિતમ મધુરમ. હવે તો માત્ર અધરને જ નહીં પરંતુ આખાય વલયને ચૂંવા અધીરા બની શ્રી મહાપ્રભુજી લાંબા લાંબા ડગલા ભરે છે. શ્રીનાથજી પણ ડગલા ભરતા ભરતા નીચે પધારે છે. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. આવી રીતે શ્રી મહાપ્રભુજી એક વિશાળ શિલા પર ચરણ ધર્યું. શ્રીનાથજી પણ તે શિલા પર ગુદકો મારીને પધાર્યા અને બંને સ્વરૂપનું એક જ શિલા પર શુભ મિલન થતા પરસ્પરને ગાઢ ભુજમાં ઝીલી લેતા આલિંગન શિર સુખથી બને બંને સ્વરૂપ લીન બની ગયા. અને શ્રી વલ્લભે મન મૂકીને ગાયો. મધુરાધિપતે રખિલમ મધુરમ. અને શ્રી ગિરિરાજજીની બધી શિલામાંથી પડઘો પડ્યો. મધુરાધિપતે રખિલમ મધુરમ. સૌ સેવકોએ પણ ગાયો. મધુરાધિપતે રખિલમ મધુરમ.